खनिज माफियाओना आतंकथी लोको तो परेशान हता, परंतु तेनी साथो साथ हवे भारतीय जनता पार्टीना नेताओ पण परेशान थई चुक्या छे। अने आज बाबते भारतीय जनता पार्टीना नेताए ज भाजपना आगेवान अने उच्च अधिकारी उपर आक्षेप करीने वडाप्रधान नरेन्द्र मोदी ने ट्वीट करता समग्र राजकारणमां खळभळाट मची गयो छे। त्यारे शुं छे समग्र विगतो आવો આપને જણાવીએ આ બાદમાં। નમસ્કાર, હું ભક્તિ રાજગોર અને આપ જોઈ રહ્યા છો ગુજરાત તક। अमरेली जिल्लाना राजूला तालुकाना भागसी गाम पासे चाली रहेला रेती चोरीना कौभांड बाबते मामलतदारे पर्दाफाश करी लाखों रूपियानी मशीनरी जप्त करी छे। आ समग्र बाबते खाण खनिज विभाग ने तपास सौंपी देवामां आवी छे। त्यारे अमरेली जिल्ला भाजपना पूर्व प्रमुख अने भाजपना नेता डॉक्टर भरत कानामाळे आ अंगे ज्यारे ट्वीट कर्यु त्यारे गुजरातनी राजनीति गरमाई गई। सरकारी काममां भाग राखवानी टेव धरावता लोक प्रतिनिधि द्वारा प्रमाणित अधिकारी उपर दबाण लावाना धमपछाड़ा कराता होवानो ट्वीटमां आक्षेप करायो छे। खनिज चोरी कौभांडमां राजकीय आगेवान अने उच्च अधिकारीओनी संડોવણી હોવાનો પણ આરોપ છે, જેને લઈને અમરેલી ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારે પીએમ મોદીને ટેગ કરીને ટ્વીટ કર્યું છે। સરકારી કામોમાં ભાગ રાખવાની ટેવ ધરાવતા લોક પ્રતિનિધિ પ્રમાણિક અધિકારીઓ ઉપર દબાણ લાવવાના ધમપછાડા કરી રહ્યા છે। તેમણે કોઈનું નામ લીધા વિના જ લોક પ્રતિનિધિ સામે આક્ષેપ કરતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે। અમરેલીમાં પર્યાવરણના અનુલક્ષીને આપણે શેત્રુજી અને આજુબાજુના અમારા જે નદીમાં રેતીના સોર્સ હતા એના પર નદીમાં ઉઠાવવાની અમને પ્રતિબંધ સામાન્ય માણસે। આજે જ્યારે સામાન્ય માણસ કોઈ મકાન બનાવવા જાય તો એને બિચારા એ ક્યાંથી ક્યાંથી રેતી મગાવી પડે, લગભગ ડબલ કે ત્રબલ ભાવે મળતી હોય છે જે રેતી પહેલાં મળતી એના કરતાં। જ્યારે કેટલાક લોકો અને કેટલાક બે હું અમરેલીમાં થતાં લગભગ 90% સરકારી કામો છે એમાં અમરેલી જિલ્લામાંથી જે શેત્રુજીની આજુબાજુની રેતી જ ઉપાડાય છે। અને રેતી ચોરીનું બહુ મોટું મોટા પાયે ઉપર વ્યાપક પ્રમાણે ચાલે છે। રાજુલામાં જે આ ઘટના બની એ પકડનાર ખાણ ખનિજ ખાતાના અને અન્ય સંબંધિત અધિકારીઓને ખરેખર અભિનંદન આપું છું। અને મારા જાણવામાં આવેલ છે કેટલાક અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે જેને સરકારી કામોમાં ભાગ લેખો રાખવાની જે કુટેવ છે એને કારણે આ બધા અધિકારીઓ પર દબાણ લાવ્યું છે, પણ મક્કમતાથી એમણે સામનો કર્યો અને એને કારણે આ ઘટના આજે પ્રકાશમાં આવી છે। ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારે આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટ્વીટ કરતા ગુજરાતનું રાજકારણ તો ગરમાઈ ચૂક્યું છે, પરંતુ તેની સાથોસાથ હવે એ ખળભળાટ જોવા મળી રહ્યો છે કે આ બાબતે હવે ભાજપ દ્વારા અને તંત્ર દ્વારા કેવા પગલાં લેવામાં આવે છે। અમરેલીથી અમારા સંવાદદાતા હિરેન રવૈયાનો આ અહેવાલ જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ચૂકતા અને ગુજરાતની રાજનીતિ અને ગુજરાતને લગતા તમામ મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત સાથે।